વડોદરા કે જ્યાં ભાજપના રાજમાં પ્રજાના પૈસાનું થઈ રહ્યું છે પાણી, તળાવોના બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ તળાવોની હાલત દયનીય છે. શહેરમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 25 તળાવોના બ્યુટિફિકેશન પાછળ 100 કરોડથી વધુનો ખર્ચ કર્યો, છતાં ત્યાં સુંદરતાના સ્થાને ગંદકી છે. બ્યુટિફિકેશન કરવામાં આવેલા લગભગ તમામ તળાવોની હાલત દયનીય છે, જેમાં છાણી ગામના તળાવ પાછળ રૂપિયા 14 કરોડ ખર્ચ કર્યા પછી પણ તળાવનું બ્યુટિફિકેશન ન થતાં લોકોમાં ભાજપ શાસકો સામે રોષ છે. વિપક્ષના નેતા અમી રાવતે આરોપ લગાવ્યો કે દર વર્ષે 2 કરોડનો ખર્ચ ફક્ત સ્વચ્છતાની જાળવણી માટે થાય છે, છતાં વડોદરાના તળાવ સ્વચ્છ નથી થયા. ભાજપના નેતાઓ રૂપિયા પ્રજાના ટેક્સના રૂપિયા વેડફી રહ્યા છે. તો આ તળાવોને બ્યુટિફાઈ કરવાના નામે તળાવો બરબાદ કરી નાખ્યા છે એવું કહીએ તો એમાં નવાઈની વાત નથી. વાતો તો વડોદરાને ODF +++ સ્ટેટસની આપવાની કહે છે, પણ તળાવમાં તમે જોશો તો ફક્ત ડ્રેનેજનું પાણી જ ઉભરાતું હોય છે. તો કઈ રીતના ODF++ સ્ટેટસ? ODF++ સ્ટેટસ એટલે એક ટોયલેટનું પાણી કોઈ બી વોટર બોડીમાં ગંદુ જતું ના હોય અનટ્રીટેડ. પણ અહીંયા તો તમામ તળાવો જોઈ લો, વિશ્વામિત્રી નદી જોઈ લો, બધા કાંસ જોઈ લો, આ જ હાલત છે. તો વડોદરામાં તળાવના નામે ફક્ત લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. RCCના પાળા કરીને કોસ્મેટિક્સ કર્યું છે, એટલે પહેલાં કોઈ ડેડ બોડીની ઉપર કોસ્મેટિક કરીને એને શણગારી દે એ રીતના તળાવો છે. અધરવાઇઝ બાયોલોજીકલી એ તળાવમાં કશું જ નથી.